વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને? તો આજે આપણે ધોરણ 2માં આગળ શીખવાનું બાકી હતું, બરાબર? શોર્ટ વોવેલ્સ આપણે જોયા હતા, બરાબર? શબ્દો અને સ્પેલિંગ ઉચ્ચાર આપણે કયા ક્લાસમાં આપણે જોઈ ગયા છે, બરાબર? આ બધું આપણે પૂરું થઈ ગયું છે અને આપણે શોર્ટ વોવેલ્સમાં જુઓ, અહીંયા જે શોર્ટ વોવેલ્સ એમાં આ આપણે થઈ ગયું હતું, આ પણ આપણે થઈ ગયું છે, બરાબર? અને આ સામેવાળું જે પેજ તમને દેખાઈ રહ્યું છે એ પણ થઈ ગયું છે, બરાબર? હવે આપણે અહીંયા આવ્યા હતા, ઓ વર્ડ્સ, આઈ વર્ડ્સ આપણે આ બાજુના જે હતા એ પૂરા થઈ ગયા છે, બરાબર? હવે આપણે અહીંયા ઓ વર્ડ્સના સ્પેલિંગ આપણે જોવાના હતા અને લખવાના હતા, જોઈ જોઈને, બરાબર? ખાલી આપણે બોલ્યા હતા લાસ્ટમાં આ સ્પેલિંગો, બરાબર? તો આપણે ફરી એકવાર એનો બોલવાનો અભ્યાસ કરી લઈએ, પછી આપણે લખવાની શરૂઆત કરવાની છે, બરાબર? તો ચલો આપણે શરૂઆત કરીએ. ઓ વર્ડ્સ, બરાબર? શોર્ટ વોવેલ્સમાં ઓ વર્ડ્સ આવ્યા છે આપણે. એમાં છે ઓ વાળા જે શબ્દો આવતા હોય, વર્ડ્સ આવતા હોય એ જ લખેલા છે. જો એમાં પહેલો વર્ડ છે બી ઓ વાય, બોય, એટલે છોકરો, બરાબર? બી ઓ વાય, બોય એટલે છોકરો, બરાબર? પછી છે એલ ઓ જી, લોગ, એટલે લાકડાનો ટુકડો. એલ ઓ જી, લોગ, એટલે લાકડાનો ટુકડો. પછી છે ટોય, ટી ઓ વાય, ટોય, એટલે રમકડું. ટી ઓ વાય, ટોય, એટલે રમકડું. પછી છે બોક્સ, બરાબર? ચિત્રો શું આપેલું છે? બોક્સ અહીંયા લખેલું છે ગુજરાતીમાં, એનો ઉચ્ચાર ખોખો. હવે સ્પેલિંગ જોઈએ આપણે એનું. બી ઓ એક્સ, બોક્સ. બી ઓ એક્સ, બોક્સ, એટલે ખોખો, બરાબર? પછી છે પી ઓ ટી, પોટ, એટલે ઘડો. પી ઓ ટી, પોટ, એટલે ઘડો. પછી છે ફોક્સ, એફ ઓ એક્સ, ફોક્સ, એટલે શિયાળ. એફ ઓ એક્સ, ફોક્સ, એટલે શિયાળ, બરાબર? પછી છે ડી ઓ ટી, ડોટ. ડી ઓ ટી, ડોટ, એટલે ટપકું. ડી ઓ ટી, ડોટ, એટલે ટપકું. પછી છે સી ઓ ટી, કોટ. સી ઓ ટી, કોટ, એટલે ખાટલો, બરાબર? પછી છે ડી ઓ જી, ડોગ. ડી ઓ જી, ડોગ, એટલે કૂતરો. પછી છે ટોપ, ટી ઓ પી, ટોપ, એટલે ભમરડો. ટી ઓ પી, ટોપ, એટલે ભમરડો. પછી છે આર ઓ ડી, રોડ, એટલે સળિયો. આર ઓ ડી, રોડ, એટલે સળિયો. પછી છે ગોડ, જી ઓ ડી, ગોડ, એટલે ભગવાન. જી ઓ ડી, ગોડ, એટલે ભગવાન, બરાબર? તો આપણે આવી રીતે બોલતા શીખ્યા. હવે તમારે પેન્સિલથી લખવાનું છે, બરાબર? પેન્સિલ, રબર, બરાબર, સંચુ, બધું તમારે સાથે રાખવાનું, ભૂલ પડે, બરાબર? એટલે તમારે સુધાર પેન્સિલથી લખવાનું છે બધાએ સ્પેલિંગો, બરાબર? તો જો અહીંયા પહેલું તો તમને લખેલું છે બી ઓ વાય, બોય, બરાબર? પછી અહીંયા આપણે લખવાનું છે એલ ઓ જી, લોગ, બરાબર? પછી અહીંયા આવશે ટી ઓ વાય, ટોય, બરાબર? પછી છે બી ઓ એક્સ, બોક્સ. પછી પી ઓ ટી, કોડ. પી ઓ ટી. હવે અહીંયા જો તમને બધા જ બીજી એબીસીડીના જ
આ મૂળાક્ષર આપેલા છે બરાબર, એનાથી તો લખેલું છે એટલે હું પણ એના આધારે જ લખું છું બરાબર. તો જો અહીંયા બી બીજી આવી સીડીના છે એટલે જોઈ જોઈને લખવાના છે. પછી છે ફોગ, તો હું અહીંયા લખું છું એફ ઓ એક્સ ફોક્સ બરાબર. પછી જુઓ ડોટ, તો ડી સ્પેલિંગ બોલીને જ લખવાનું છે, આવી રીતે હું જેવી રીતે બોલું છું એવી રીતે તમારે બોલીને જ સ્પેલિંગ લખવાના છે. ડી ઓ ટી ડોટ એટલે ટપકું. પછી છે સી ઓ ટી કોટ એટલે ખાટલો, સી ઓ ટી કોટ એટલે ખાટલો. પછી છે ડોગ, ડી ઓ જી ડોગ એટલે ભમરડો. પછી છે ટોપ, સોરી ડોગ એટલે કૂતરો અને ટોપ એટલે ભમરડો, ટી ઓ પી ટોપ એટલે ભમરડો. પછી છે રોડ, આર ઓ ડી રોડ એટલે સળિયો. પછી છે ગોડ, જી ઓ ડી ગોડ એટલે ભગવાન બરાબર. હવે આ જે તમને મેં લખાયા બરાબર એ સ્પેલિંગ તમને એટલા માટે લખાયેલા છે કે તમારે અંગ્રેજીની આવી રીતે ચાર લાઇનવાળી નોટ બી હશે બરાબર. તો આપણે એ નોટમાં પણ લખવાના છે સ્પેલિંગ આ જ રીતે, અને આમાં પણ જો તમારી જેવી અંગ્રેજીની ચાર લાઇનવાળી નોટ આવે એના આધારે તમને અહીંયા લાઇન આપેલી છે બરાબર, એટલે આપણે એવી રીતે જ લખવાના છે. હવે નીચે જુઓ શું કીધું છે, નીચે ચિત્ર જોઈને સ્પેલિંગ લખો બરાબર. હવે એ જે ચિત્રો આપેલા છે એ આના જ આધારે તમને આપેલા છે બરાબર. હવે તમે ચિત્ર જોવાનું છે કે કયું શેનું ચિત્ર છે, તો જો એમાં પહેલું તમને આપેલું છે કોટ, પહેલું શું આપેલું છે તમને કોટ. હવે કોટનું ચિત્ર તમને આમાં ક્યાંય દેખાય છે? હા, તો આ રહ્યું સી ઓ ટી કોટ એટલે ખાટલો બરાબર. હવે એવી જ રીતે જો અહીંયા ઉચ્ચાર લખેલો છે રોડ બરાબર, હવે રોડનું ચિત્ર ક્યાં છે આમાં? હા, તો આ રહ્યું આર ઓ ડી બરાબર. તો આપણે અહીંયા એનું સ્પેલિંગ લખવાનું છે આર ઓ ડી બરાબર. હવે એવી જ રીતે તમારે બાકીના સ્પેલિંગ આમાં જોઈ જોઈને લખવાના છે. તો જુઓ પછી શેનું ચિત્ર આપેલું છે? ડોગ, તો હું અહીંયા એનું સ્પેલિંગ લખીશ ડી ઓ જી ડોગ બરાબર. પછી શેનું ચિત્ર આપેલું છે તમને? છોકરાનું આપેલું છે બરાબર, જેને શું કહેવાય બોય. તો એનું સ્પેલિંગ આપણે લખીશું એ પહેલું જ તમને આપેલું છે. જુઓ ચિત્રમાં પહેલું જ ચિત્ર શેનું છે? બોયનું છે બરાબર. તો અહીંયા મેં લખ્યું બોય. પછી છે લોગ, હવે લોગનું ચિત્ર ક્યાં આપેલું છે? તો આ રહ્યું બરાબર, લોગ એટલે લાકડાનો ટુકડો. તો હવે આપણે એનો સ્પેલિંગ લખીશું એલ ઓ જી લોગ એટલે લાકડાનો ટુકડો. પછી છે પોટ, પોટનું ચિત્ર ક્યાં આપેલું છે હવે તમને આમાં? હા, તો અહીંયા આપેલું છે બરાબર. તો એનો સ્પેલિંગ અહીંયા લખેલો છે તો આપણે એ અહીંયા જોઈને લખવાનું છે. તો પી ઓ ટી પોટ એટલે ઘડો. પછી છે ફોક્સ બરાબર, ફોક્સનું ચિત્ર આપેલું છે ને, હવે ફોક્સનું ચિત્ર તમને આમાં ક્યાં આપેલું છે? તો આ રહ્યું ફોક્સ એટલે શું થાય? શિયાળ. તો આપણે અહીંયા લખીશું ફોક્સ, તો હું લખું છું એફ એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ. પછી છે અહીંયા શું આપેલું છે? રમકડું આપેલું છે બરાબર ચિત્રમાં. તો હવે આમાં રમકડાનું ચિત્ર ક્યાં છે? તો આ રહ્યું, એને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટોય, એનો ઉચ્ચાર અહીં લખેલો છે ટોય. આપણે એનું શું લખવાનું છે? સ્પેલિંગ લખવાનું છે. તો અહીંયા હું લખું છું ટી ઓ વાય, ટી ઓ વાય ટોય બરાબર. હવે જુઓ પાછળ ફેરવો, હવે આમાં યુ વર્ડ્સ આપેલા છે બરાબર. શોર્ટ વોવેલ્સ જ ચાલે છે એમના શું છે, પણ હવે યુ વર્ડ્સવાળા શબ્દ આવ્યા. આપણે ઓ વર્ડ્સવાળા જોયા ને જેવી રીતે પાછળ, એવી રીતે અહીંયા શું આવ્યું? યુ વર્ડ્સવાળું આવ્યું. તો હવે જુઓ પહેલું ચિત્ર તમને આપેલું છે આમાં,
પહેલું ચિત્ર તમને આપેલું છે કપ, CUP કપ, બરાબર. કપ એટલે કપ જ થાય, બરાબર. તો આપણે અહીંયા સ્પેલિંગ આપેલું છે CUP કપ. પછી છે JUG જગ, JUG જગ. પછી છે PUP પબ એટલે ગલોડિયું. પછી છે RUG રગ એટલે કામળો. પછી છે NUT નટ એટલે અખરોટ. પછી છે GUN ગન એટલે બંદૂક. પછી છે GUM ગમ એટલે ગુંદર. પછી SUN સન એટલે સૂર્ય. પછી જુઓ BUG બગ એટલે BUG બગ એટલે માકણ, બરાબર. પછી છે HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. પછી છે TUB ટબ એટલે ટબ. પછી BUS બસ એટલે બસ, બરાબર. તો હવે આપણે સ્પેલિંગ તો બોલી લીધા, પણ હવે આપણે એને લખવાના છે, બરાબર. તો હું અહીંયા લખું છું પહેલો સ્પેલિંગ જગ, બરાબર. તો JUG જગ, બરાબર. પછી છે PUP પપ. પછી છે RUG રગ એટલે કામળું. પછી NUT નટ એટલે અખરોટ. પછી GUN ગન એટલે બંદૂક. પછી આવે છે ગમ. તો આપણે એનો સ્પેલિંગ લખીશું GUM ગમ એટલે ગુંદર. પછી આવે છે સન, એનો સ્પેલિંગ આવશે SUN સન એટલે સૂર્ય. પછી આવે છે બગ, બરાબર. તો BUG બગ એટલે માકડ. પછી આવે છે હટ, હટ એટલે ઝૂંપડી. તો એનો સ્પેલિંગ આવશે HUT હટ એટલે ઝૂંપડી. પછી આવશે ટબ, TUB ટબ એટલે ટબ. પછી એનું ચિત્ર આપેલું છે તો બસ, એનો સ્પેલિંગ અહીંયા આપણે લખીશું BUS બસ, બરાબર. તો હવે આપણે અહીંયા યુ વાળા સ્પેલિંગ અહીં પૂરા થાય છે. હવે આગળ જુઓ, તમને આપેલું છે ઉદાહરણ પ્રમાણે લીટી દોરીને જોડવાનું છે, બરાબર. આપણે આગળ જોડેલા હતા, બરાબર, શોર્ટ વોવેલ્સની શરૂઆતમાં. તો હવે એમાં જુઓ, પહેલું જે તમને કપ આપેલું છે, બરાબર, તો એને જે સ્પેલિંગ સાથે જોડેલું છે આર CUP કપ સાથે, બરાબર. હવે બીજું ચિત્ર શેનું આપેલું છે તમને, ગન. હવે આમાં ગનનો સ્પેલિંગ તમારે શોધીને એને સાથે જોડવાનું છે, બરાબર. તો જુઓ ગનનું ક્યાં આપેલું છે, હા અહીં છેલ્લે આપેલું છે. તો તમારે આ ગનનું ચિત્ર છે એને અહીંયાથી લઈ જઈને લાઈન અહીંયા જોડી દેવાનું છે એની સાથે. પછી જુઓ ટબ. હવે ટબ ક્યાં લખેલું છે આના અંદર, આમાં ટબ તમને ક્યાં લખેલું દેખાય છે એની સાથે આપણે આ જોડવાનું છે. તો આ રહ્યું TUB ટબ. પછી છે ગમ, બરાબર. હવે ગમ ક્યાં આપેલું છે, ગમનો સ્પેલિંગ તમને ક્યાં આપેલો છે, હવે આને એના સાથે જોડવાનું છે. તો જો આ રહ્યું GUM ગમ, બરાબર, એટલે ગુંદર. પછી આ શેનું ચિત્ર આપેલું છે, ગલુડિયાનું, બરાબર. ગલુડિયાને અંગ્રેજીમાં શું કહેવાય, તો જો આ રહ્યું એનું પપ, બરાબર. સ્પેલિંગ તમારે અહીંયા જોવાનું છે, અહીંયા આપેલા જ છે બધા જ સ્પેલિંગ, બરાબર. PUP હવે આમાં એવું સ્પેલિંગ ક્યાં લખેલું છે PUP વાળો, તો આ રહ્યો PUP. તો આ જે ગલુડિયાનું ચિત્ર છે પપ, એને અહીંયા જોડી દેવાનું છે. પછી શેનું ચિત્ર આપેલું છે તમને, સૂર્યનું. સૂર્યને અંગ્રેજીમાં શું કહેવાય, તો જો આ રહ્યું સન, SUN. હવે આમાં એ સ્પેલિંગ ક્યાં લખેલો છે તમને સનનું,
અહીં શરૂઆતમાં જ છે, તો આ સનનું જે ચિત્ર છે એને આની સાથે જોડી દેવાનું છે, બરાબર. પછી છે, આ શેનું ચિત્ર આપેલું છે? ઝૂંપડીનું. ઝૂંપડીને અંગ્રેજીમાં શું કહેવાય? જો અહીંયા ચિત્રમાં છે જ આ રહ્યું હટ, HUT. હવે એ સ્પેલિંગ આપણે શોધવાનું છે આમાં. HUT, હટ એટલે ઝૂંપડી. તો જુઓ આ રહ્યું, બરાબર. હવે આ શેનું ચિત્ર આપેલું છે તમને? કામળો, બરાબર. હવે કામળાને અંગ્રેજીમાં શું કહેવાય? રગ. તો જો એનું સ્પેલિંગ આ રહ્યું, RUG, રગ એટલે કામળો, બરાબર. હવે આનું સ્પેલિંગ ક્યાં છે RUG વાળો? તો આ રહ્યું. તો આને આની સાથે તમારે જોડવું જોડવાનું છે, બરાબર. હવે જો સામેના પેજ પર ઉદાહરણ પ્રમાણે લીટી દોરીને જોડવાનું છે, બરાબર છે. હવે એમાં પહેલું ચિત્ર